નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 8 ની અંદર આગળ અભ્યાસ કરીએ. વિષય ગણિત ચેપ્ટર નંબર મિત્રો 15, જેનું નામ છે આલેખનો પરિચય. એમાં મિત્રો અગાઉ આપણે દ્વિલંબ આલેખ, વર્તુળ આલેખ અને હવે મિત્રો આપણે સ્તંભ આલેખનો અભ્યાસ કરીશું. આપેલ સતત માહિતીને જ્યારે વર્ગ સ્વરૂપે મિત્રો તમને આપવામાં આવેલ હોય ત્યારે તેના લંબ આલેખને સ્તંભ આલેખ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. અહીં સ્તંભની જાડાઈને ધ્યાનમાં લેવામાં આવે છે. સ્તંભ આલેખ દ્વિપરિમાણીય છે. ઊંચાઈ અને જાડાઈ તેના સ્તંભો સમગ્ર વિસ્તારમાં એકબીજાને લગોલગ આવેલા હોય છે, એટલે કે મિત્રો જોઈન્ટ આવેલા હોય છે, એકબીજાને અડી અડીને લગોલગ એટલે મિત્રો અડી અડીને આવેલા હોય છે. આકૃતિ 15.4માં વસાહતના 40 લોકોના વજનનું આવૃત્તિ વિતરણ સ્તંભ આલેખ એટલે કે હિસ્ટોગ્રામ દ્વારા દર્શાવેલ છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આકૃતિ 15.4ની અંદર તમને એક સ્તંભ આલેખ મિત્રો આપેલો છે. એમાં વજન કિગ્રામાં અને વ્યક્તિની સંખ્યા, તો વજન કિગ્રામાં એમાં મિત્રો આપણને 40 થી 45 વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા, 45 થી 50 કિગ્રા વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા 12, 50 થી 55 કિગ્રા વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા 13, 55 થી 60 કિગ્રા વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા 6, 60 થી 65 કિગ્રા વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા 5. તો આ કોષ્ટક પરથી મિત્રો તમારે સ્તંભ આલેખ દોરવાનો છે. તો આકૃતિની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે વ્યક્તિની સંખ્યા એ ઊભી ધરી પર દર્શાવેલ છે, જ્યારે આડી ધરી પર મિત્રો તમને વજન કિગ્રામાં દર્શાવેલ છે. અહીં મિત્રો તમે જોઈ શકો કે વજન કિગ્રામાં જેને મિત્રો આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવેલ છે, અહીંયા મિત્રો એક ઉપર નીચે લીટી આપેલી છે. તો આ લીટી મિત્રો તમને શું દર્શાવે છે? તો એક્સ અક્ષ ઉપર દર્શાવેલ ઊંચી નીચી રેખા બતાવે છે મિત્રો તમને આ રેખા કે અહીં મિત્રો વજન કિગ્રામાં 0 થી 40 એટલે કે 0 થી 40 વચ્ચેની સંખ્યા આપેલ નથી મિત્રો, ડાયરેક્ટ 40 થી 45નો વર્ગ આપેલો છે. એટલે કે 0 થી 40નો વર્ગ મિત્રો તમારી જોડે આપેલો નથી. તો જ્યારે મિત્રો 0 થી 40 વચ્ચેનો વર્ગ આપેલો ન હોય, એટલે કે 0 થી મિત્રો તમને અહીંયા સંખ્યા દર્શાવવામાં આવેલી ન હોય, તો આપણે આલેખમાં મિત્રો આવી રીતે ઊંચા નીચે લીટી કરી એક ખાનામાં, પછી મિત્રો આપણે વજન કિગ્રામાં સળંગ દર્શાવીશું. એક પણ લાઈન મિત્રો આપણે છોડીશું નહીં. 40, 45, 50, 55, 60, 65 અને મિત્રો 70. અહીં આલેખમાં સ્તંભ વચ્ચે જગ્યા નથી, તો મિત્રો તમે જોઈ શકો છો કે સ્તંભ વચ્ચે મિત્રો અહીંયા કોઈ જગ્યા આપેલી નથી, કારણ કે માહિતીમાં આપેલ વર્ગો વચ્ચે જગ્યા નથી. તો અહીંયા સળંગ વર્ગો આપેલા છે, આ વર્ગો વચ્ચે મિત્રો જગ્યા નથી. આપણે જોઈએ કે 40 થી 45, પછી મિત્રો 45 થી 50, અહીંયા મિત્રો કોઈ ગેપ છે 45 પછી ડાયરેક્ટ કોઈ 48 થી આપણને આપેલું છે? ના મિત્રો, તો 45 થી 50 એટલે વર્ગો વચ્ચે મિત્રો જગ્યા નથી. અને માહિતી કેવી આપેલી છે મિત્રો? સળંગ માહિતી, 40 થી 65 સુધીની સળંગ માહિતી આપેલી છે. અને આ સ્તંભ આલેખ દ્વારા તમને શું માહિતી પ્રાપ્ત થાય છે તેની મિત્રો તમારે યાદી તૈયાર કરવાની છે. તો આ સ્તંભ દ્વારા મિત્રો વજન કિગ્રામાં અને વ્યક્તિની સંખ્યા મિત્રો એ આપણને દર્શાવે છે. તો મિત્રો ગ્રાફ પોથીની અંદર આ આલેખ આપેલો છે, તો મિત્રો આપણે દોરીશું. હવે મિત્રો તમારા ગ્રાફ પોથીની અંદર આલેખ નંબર 27 ઉદાહરણ 3 પાઠ્યપુસ્તકમાં પાના નંબર 233 પર આપેલ છે, જ્યારે મિત્રો ગ્રાફ પોથીની અંદર પાના નંબર 32 પર આપેલ છે. કોઈ વસાહતના 40 લોકોના વજનનું આવૃત્તિ વિતરણ નીચે દર્શાવેલ છે. કોષ્ટકની માહિતી પરથી સ્તંભ આલેખ એટલે હિસ્ટોગ્રામ મિત્રો તૈયાર કરો. વજન કિગ્રામાં અને વ્યક્તિની સંખ્યા, તો મિત્રો વજન જે કિગ્રામાં આપેલું છે એને મિત્રો આડી ધરી એક્સ અક્ષ ઉપર મિત્રો આપણે દર્શાવીશું. અહીં મિત્રો માહિતી 0 થી આપેલી નથી, એટલે 40 થી મિત્રો સળંગ આપેલી છે. તો મિત્રો આપણે જગ્યા છોડીશું નહીં સ્તંભ વચ્ચે. અને અહીંયા મિત્રો આ આલેખમાં તો મિત્રો તમને એક્સ ધરી અને વાય ધરી દોરીને આપેલ છે, પણ જ્યારે પરીક્ષામાં મિત્રો આપણે જાતે દોરવાની હોય ત્યારે 0 થી માહિતી ના આપેલી હોય મિત્રો વર્ગોની, તો અહીંયા ઊંચી નીચી લીટી કરી એક ખાનામાં પછી અહીંથી મિત્રો લખવાનું સ્ટાર્ટ કરવાનું. તો પહેલાં કેટલા લખીશું? 40, પછી 45, 40, 45નો વર્ગ, 50, 55,
साठ पांसठ अने सित्तेर। हवे मित्रों अहीं आपणे शुं दर्शाव्युं वजन किग्रामां, तो लखीशुं वजन किग्रामां। અહીંયા વ્યક્તિની સંખ્યા લખીશું, શું લખીશું મિત્રો? વ્યક્તિની સંખ્યા વાય ધરી પર, તો ઝીરો। અહીંયા મિત્રો આપણને વ્યક્તિની સંખ્યા સૌથી વધારે કેટલી છે? તેર। તો મિત્રો પ્રમાણમાં આપ લઈશું આપણે કે એક સેમી બરાબર કેટલા બે વ્યક્તિની સંખ્યા, તો અહીંયા લખીએ પ્રમાણમાં બરાબર एक सेमी बराबर बे व्यक्ति की संख्या। अहीं बे थी शुरू करिए, बे चार छ आठ दस बार अने मित्रों चौद, कारण के वधु में वधु व्यक्ति की संख्या तेर छे। हवे मित्रों आपणे स्तंभ दोरवानी शुरुआत करिए, तो चालीस थी पचास કિગ્રામાં કેટલી વ્યક્તિની સંખ્યા છે? ચાર। તો મિત્રો આટલા સુધી આપણે સ્તંભ દોરીશું, ચાર સુધી। હવે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ થી પચાસ વજન કિગ્રામાં મિત્રો એમાં વ્યક્તિની સંખ્યા કેટલી છે? બાર। તો મિત્રો આપણે બાર સુધી સ્તંભ દોરીશું। હવે મિત્રો આપણે જોઈએ પચાસ થી પંચાવન વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા કેટલી છે? તેર। તો મિત્રો અહીંથી આપણે કેટલા સુધી? તેર સુધી। તો અહીંયા મિત્રો બાર, બાર પછી મિત્રો ચૌદ, એટલે કે બે બંને વચ્ચે બેનો મિત્રો તફાવત છે। તો મિત્રો અહીંયા બે લાઇન આખી, કુલ પાંચ લાઇન છે એક ખાનામાં મિત્રો, તો બે લાઇન આખી અને એક લાઇન અડધી મિત્રો। તો આપણે આટલા સુધી મિત્રો સ્તંભ દોરીશું। હવે મિત્રો આપણે પંચાવન થી સાહીઠ વચ્ચે કેટલા વ્યક્તિઓ, વ્યક્તિની સંખ્યા કેટલી છે મિત્રો? છ। તો મિત્રો આપણે છ સુધી સ્તંભને દોરીશું। સાહીઠ થી પાસઠ, તો સાહીઠ થી પાસઠ વચ્ચે મિત્રો કેટલા વ્યક્તિની સંખ્યા છે? પાંચ। તો અહીંયા ચાર અને એક અને બે લાઇન આખી અને મિત્રો એક લાઇન અડધી। તો આટલા સુધી મિત્રો આપણે સ્તંભને દોરીશું। તો આવી રીતે મિત્રો તમે સ્તંભ આલેખ દોરી શકો છો। જ્યારે મિત્રો આપણને માહિતીને વર્ગ સ્વરૂપે આપવામાં આવેલી હોય ત્યારે મિત્રો આપણે લંબ આલેખને સ્તંભ આલેખ તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ, અને માહિતી વર્ગ મિત્રો ઝીરોથી ના આપેલા હોય અને સળંગ આપેલા હોય તો મિત્રો આવી રીતે સળંગ સ્તંભ મિત્રો આપણે દોરવા પડે, અને ઝીરોથી વર્ગની શરૂઆત ન થતી હોય તો આવી ઊંચી નીચી લીટી કરી અને મિત્રો અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું। અહીં મિત્રો તમારું ઉદાહરણ નંબર ત્રણ પૂર્ણ થયું।